બનાસકાંઠામાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. વરસાદના કારણે પાલનપુરના વેડંચા ગામે 2 વર્ષ અગાઉ બનાવેલા પુલની બાજુનો એપ્રોચ ઘરાશાયી થયો છે. એપ્રોચ ઘરાશાયી થતાં 15 જેટલા ગામની અવરજવર માટે હાલમાં માર્ગને બંધ કરાયો છે. ₹1 કરોડથી પણ વધુના ખર્ચે બનાવેલો આ પુલ 3 ઇંચ વરસાદમાં જ ખરાશાયી થતાં પુલ બનાવવાના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાના દ્રશ્યો દેખાઈ રહ્યા છે. પાલનપુર તાલુકાના વેડંચા અને હોડા ગામને જોડતો પુલનો એપ્રોચ ઘરાશાયી થયો છે. વહેલી સવારે પડેલા 3 ઇંચ વરસાદમાં લડબી નદીમાં નવા નીર આવતા આ પુલનો એપ્રોચ ઘરાશાયી થયો હતો. આ પુલ થોડા સમય અગાઉ જ 1 કરોડથી વધુના ખર્ચે જ બન્યો છે અને માત્ર 3 ઇંચથી વધુ વરસાદમાં જ ઘરાશાયી થતાં લોકોમાં તંત્ર સામે રોષ જોવા મળ્યો છે. એપ્રોચ ઘરાશાયી થયો ત્યારે રાત્રિનો સમય હતો એટલે મોટી દુર્ઘટના ટળી હતી. આ પુલ બનાવવામાં હલકી કક્ષાનું ગુણવત્તાનું કામ થયું છે તેવી અગાઉ પણ ઘણી રજૂઆતો સ્થાનિકો દ્વારા તંત્રને કરવામાં આવી હતી, પરંતુ તંત્રના અધિકારીઓએ કોઈની વાત સાંભળી ન હોવાના સ્થાનિકોએ આક્ષેપ કર્યા હતા. હવે સ્થાનિકોનું કહેવું છે કે આ એપ્રોચને તોડી પાડવામાં આવે અને ત્યાં માટીનું પુરાણ કરવામાં આવે તો કોઈ મોટી દુર્ઘટના અટકી શકે, જ્યારે તંત્ર પણ કામે લાગી ગયું છે. વરસાદ પાલનપુરની અંદર પડે 4 થી 5 ઇંચ વરસાદ પડેલો રાતે, તો આ 2 ગામને જોડતો પુલ જેથી મતલબ કે પુલને કામકાજ બરાબર કર્યું નથી. છેલ્લા 2 વર્ષથી પુલ બનાવેલો બરાબર, અને પહેલી વરસાદની ધારે પુલ તૂટી ગયો, તો બીજી વાર કામ કરે સારું એવું એવી લાગણી મતલબ આશા રાખીએ. 2 ગામને જોડતો રસ્તો આવે, ઓડા અને વેડંચા. પહેલાં રિપેરિંગ કરે તો દબી જવાથી રિપેરિંગ કરે, બરાબર રિપેરિંગ કર્યો નથી. જ્યાંથી રિપેરિંગ કરે ત્યાંથી જ પુલ તૂટેલો. હેરાન થઈ રહ્યા દૂધ ને મતલબ કે જે કુવાવાળા ચાલવાળા બધા પશુપાલનવાળા એમને દિક્કત પડે વધારે.